ત્રાસી આપી છે, પછી તેની નીચે ઉદાહરણ એક આપ્યું છે, પછી તેની પછીના પેજ ઉપર ઉદાહરણ બે આપ્યું છે, તેની બાજુના કોરિડોર ઉપર પ્રવૃત્તિ બે આપી છે, તેની નીચે એક કોષ્ટક આપ્યું છે, તેની નીચે પોઈન્ટ આપવામાં આવેલો છે, ઝડપ, નિયમિત ઝડપ અને સરેરાશ ઝડપ. તેના પછીના પેજ ઉપર ઝડપ, નિયમિત ઝડપ અને સરેરાશ ઝડપ સમજાવ્યું છે, પછી ઉદાહરણ ત્રણ ચાર આપ્યું છે, પછી તેની નીચે નિયમિત ઝડપ વિશે સમજાવવામાં આવ્યું છે, પછી પેજ નંબર 5 ઉપર વેગ, સરેરાશ વેગ અને નિયમિત વેગ વિશે. સ્ટોપ, સાચું છે, સરસ, ચાલો અહીંયા.